અને પોલીસ ને હવારે 8 વાગ્યા થી ફોન કર્યો પણ હજુ આવા 11 12 વાગ્યા આવ્યા પણ હજુ પોલીસ વાળા પોલીસ આવ્યા નથી નદી આવ્યા નથી 25 25 થી 30 બૈરામ જોવાની માં નાના નાના છોકરા વાળા ને ઘર વાળા નથી એ બાપ વગાના થઈ ગયા છે બરોબર અબ ચાલે એટલે નહીં આવે પોલીસ વાળા પોલીસ એ અમને નોકરો રાખીને દારૂ વેચાવે છે પોલીસ એટલે નથી પોલીસ આવતા જેસાભાઈ અને નરેશભાઈ બે જણ વેચે છે જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર વાત કરીશું દારૂના અડ્ડા ઉપર થયેલ જનતા રેડની જી હા બોડેલી તાલુકાના રણભૂન ગામમાં દારૂના અડ્ડા ધમધમતા હોવાથી દારૂના દૂષણનો ભોગ બનતી ગામની મહિલાઓએ એકત્રિત થઈ ગામમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર હલ્લાબોલ કર્યો હતો જનતા રેડ કરી હતી મહિલાઓનું કહેવું છે કે દારૂના વ્યસનને કારણે ગામની 25-30 મહિલાઓ વિધવા બની છે નાના નાના સંતાનોને ઉછેરવા ભણાવવાની જવાબદારી આ વિધવાઓના માથે આવી પડી છે મહિલાઓનો આરોપ છે કે પોલીસની બુટલેગર સાથે મિલીભગત છે અને પોલીસના સહકારથી જ આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જોકે જનતા રેડ કર્યા પૂર્વે પોલીસને જાણ કરવા છતાં પોલીસ પહોંચી ન હતી અને બુટલેગર પણ ફરાર થઈ ગયો હતો જેને લઈ ગામની મહિલાઓએ પોલીસ સામે રોષ ઠાલવ્યો છે શું કહી રહી છે રણભૂન ગામની મહિલાઓ આવો સાંભળીએ આ દારૂ બંધ કરાવવાની અમે કોશિશ કરીએ અને કેટલી વખત કીધું મળવા મળે અમે કીધું એમને કે આવું નહીં કરશો આજે મોટા પીસે કાલે નાના છોકરા પીસે તો આ ઘર કેવી રીતે પરિવાર ચલાવવાનું જેના ઘરવાળા દારૂ પીવે અને ઘરમાં કપડાં નથી મળતા ખાવા નથી મળતું અને કેટલાઓને મારી મારીને અંધારામાં દારૂ તો આખો દિવસ પીએ ને અંધારામાં દારૂ પીને ઘેરાવે ને ગૈરાવને બૈરોને મારે કૂટે કંઈ જાય બૈરું ના હાથમાં પૈસો હોય ના ભાડું મળે નીકળી નહીં કંઈ જાય બેચારા બૈરા ત્રાસથી કેટલા બૈરા છોકરા મૂકીને જતા રહ્યા કેટલાક તો એમને એમ ખાલી માર ખાઈ ખાઈને જ બેસી રહ્યા છે હજુ અને અહીં સુધી અને આજ સુધી કેટલા બૈરા 20 તમને કીધું એમ 25-30 બૈરા એમ જોવાનીમાં નાના નાના છોકરાવાળા અને ઘરવાળા નથી એ બાપ વગરના થઈ ગયા છે બરોબર તા દારૂ અમારે એટલા માટે બંધ કરાવવા કીધું અમે કે દારૂ બંધ કરાવી દો ગામમાં બધા જૂના જૂના અડ્ડા હતા આજુબાજુના ગામોમાં બધા અડ્ડા બંધ થઈ ગયા પણ આ રણભૂન ઘાટીની અંદર નથી બંધ થતા અને પોલીસને હવારે 8 વાગ્યાથી ફોન કર્યો પણ હજુ આવા 11-12 વાગ્યા આવ્યા પણ હજુ પોલીસ પોલીસ આવ્યા નથી નંદી આવ્યા એવું બોલે આ બાજુ આવી જાય એવું કે પણ હજુ આવ્યા નહીં હાવ લોકો પણ ગોમનો ભેગો થયેલો હોય પણ બધા પોતપોતાના કામે લાગી ગયો હવે કેટલી વખત વાટ જોવાની હવારે 8-7 વાગ્યાના અત્યાર સુધી હા અબ ચાલે એટલે નહીં આવે પોલીસ વાળા કેમ કે એમને દબોણ થઈ ગયેલું છે એમને એ હપ્તા ખાઈ લે નહીં આવ્યા ને આ પોલીસ વાળા જ વેચાવે કહેવાય દારૂ એટલે પોલીસ વાળા આવીને ઉભા નહીં રહ્યા એટલે આમાં અમારે એવું કેવું છે કે અમારે દારૂ અમારા ગામ ની અંદર દારૂ જોઈએ નહીં અરે પહેલેથી જૂનના અમે ની હતો તેમનો અડો ચાલે છે અમે બંધ કરીએ નહીં એમ કે તમે કીધું તમે બીજો ધંધો કરો પણ આ ધંધો કરશો નહીં આ ઘર આ ગામે કેટલી બધા આડા ગામમાં બધા અડા બંધ થઈ ગયા છે આપણા ગામે કેમ નહીં બંધ થાય એમ વચ્ચે સત્કેવલ નું મંદિર છે પાહે પાહે તમે દારૂ વેચે આ ખૂને પેલે ખૂને તો તમે બંધ કરો એમ આ ઘર ને ગામ ને કેવી પરિસ્થિતિ છે એમ આપણે કેવું છે આ બધો બરવો બૈરો વિધવા થઈ જશે આ જીનો જીનો છોકરો મેલી મેલી કો જાય બૈરો બચારો હવે એ તો એકલું બૈરું હું કરે પોલીસ કે હવાના ફોન કર્યા પોલીસ આવ્યા નહીં પોલીસ એ અમને નોકરો રાખીને દારૂ વેચાવે છે પોલીસ એટલે નથી પોલીસ આવતા હા એ જ્યાં રૂપિયા લે છે રૂપિયા આવડે આલવાના કેસે ને તવડે આવી જશે પણ આ હવાનો ભેગો થયો છે પણ હજુ આવ્યા નહીં હા પૈસા થી જ કામ કરે પોલીસ પૈસા વગર કામ એ આવતા એટલે નહીં આવ્યા ને રહ્યા પૈસા લેવા હોય તો આવી જાય ના ફરે છે હજુ ખાવા પીવાના બી નહીં ઠેકો ના અને બધા દારૂ બારૂ બી કબજે કરી દીધા છે અને હા બધા ખોરાઈ ગયા છે અને 12 વાગી જશે
પોલીસ ને બી ફોન કર્યો છે જામદાને, તે બી આવ્યા નથી, બાર વાગ્યા છે તે બી, અને અમારે હાવ છોકરા બી ઘેર મેકીને આવેલા છે, એટલે અમારે તો હાવ ઘેર જવું પડશે ને. નરેશભાઈ અને જેસાભાઈ અને નરેશભાઈ બે જણ વેચે છે, અને પેલા ફરી આમ પોલીસ ને જોન નહીં કરી, નહીં કરી, આવ્યા નહીં, જોન બી કરી પણ આવ્યા નહીં. બંધ થવું જોવે, અમારે બંધ જ કરવો છે, અમારે બીજું કશું કરવું નહીં, બંધ જ કરવો છે, દારૂ બંધ કરવો છે, બંધ કરવું એટલે બંધ જ કરવું એમ. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.